સયાજીબાગમાં આવેલા મોબાઈલ ટાવરમાં ગતકાલે આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. ફાયર બ્રિગેડે કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સયાજીબાગમાં આવેલા આઈસ્ક્રીમ પાર્લર પાસે મોબાઈલ કંપનીનું ટાવર આવેલું છે. આ ટાવર ઉપર ગઈકાલે રાત્રે એકાએક આગ લાગી હતી. મોબાઈલ ટાવર ઉપર આગ લાગવાથી સયાજીબાગમાં હાજર તથા સયાજીબાગ તરફના રોડ ઉપર વાહન ચાલકોમાં નાસભાગ મચી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર ટાવર ઉપર 3 ફેઝનો વીજ પુરવઠો હતો અને શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગ લાગવાના કારણે ટાવરમાં લાગેલી બેટરીઓમાં આગ પ્રસરી હતી. ઘટનાની જાણ થતાં સયાજીગંજ પોલીસ અને ફાયર બ્રિગેડ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. વીજ પુરવઠો ચાલુ હોવાથી વીજ કંપનીએ સ્થળ ઉપર પહોંચી વીજ પુરવઠો બંધ કર્યો હતો અને ત્યારબાદ ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ટાવર ઉપર લાગેલા એન્ટેના ઉપરથી નીચે પડી શકે છે તેવી શક્યતાઓના પગલે ત્યાં હાજર લોકટોળાને પણ ત્યાંથી હટાવવામાં આવ્યા હતા. ટાવર ઉપર લાગેલી આગના ઓલવવાની કામગીરી દરમિયાન 1 કલાક સુધી સયાજીબાગનો વીજ પુરવઠો બંધ રખાયો હતો. ગઈકાલે રાત્રે લગભગ 9:30 વાગે કમાડીબાગ જે ગેટ નંબર 2 છે ત્યાં આગળ જીઓનું ટાવર આવેલું છે, જીઓ મોબાઈલનું. એમાં કંઈક કોઈ કારણોસર આગ લાગેલી એવો કોલ મળતા તાત્કાલિક દાનેવજર ફાયર સ્ટેશનથી સ્ટાફ રવાના કરેલ. જેઓએ ત્યાં જઈને જોતા આગ જેવું નાનું એવું હતું તેને ખોલી નાખેલ છે અને સદર આગથી કોઈ જાનહાનિ કે અન્ય કોઈ નુકસાન થયેલ નથી. આગ સંપૂર્ણપણે કંટ્રોલમાં લઈ લીધેલ છે. આમાં શોર્ટ સર્કિટ હોય છે કે એ લોકો ઘણી વખત આને ચલાવવા માટે બેટરી બેકઅપ જે રાખતા હોય છે એ કારણોસર પણ આ રીતે આમાં આગ લાગતી હોય છે.